હવે મિત્રો, રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય એવા સ્વામી વિવેકાનંદની વાત આપણે કરીશું. એમનું બાળપણનું નામ છે નરેન્દ્રનાથ દત્ત. જન્મ ઈસવીસન 1863, મૃત્યુ ઈસવીસન 1902. બંગાળી સ્નાતક, સ્નાતક એટલે ગ્રેજ્યુએટ મિત્રો, હો યાદ રાખજો. બરાબર, રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન મેળવવાની જે ઈચ્છા છે એની તૃપ્તિ કરી. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા. સંન્યાસ ધારણ કર્યા પછી એમણે સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું. ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના એ ઊંડા અભ્યાસી હતા એવું કહેવાય છે. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવીઓની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. એમણે દરિદ્ર નારાયણ એવો શબ્દ આપ્યો હતો મિત્રો. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય પ્રત્યે શ્રદ્ધા જાગૃત કરી. 1893માં યુનાઇટેડ સ્ટેટના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી અને ત્યાં એવું જોરદાર ભાષણ આપ્યું, એટલું જ ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી. તમને ખબર છે કે એમણે પોતાના ભાષણની શરૂઆત ભાઈઓ અને બહેનોથી કરેલી અને એક દિવસમાં એમના આ ભાષણથી એ આખા યુરોપ, આખા યુનાઇટેડ સ્ટેટમાં એમ કે લોકપ્રિય થઈ ગયેલા. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. એવું કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું. ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી જ એમણે પ્રેરણા મેળવી અને જનસેવા એ જ પ્રભુ સેવા એ સૂત્રનો મિશને અમલ કર્યો. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું કાર્ય કર્યું, દવાખાના ખોલ્યા, એ દ્વારા લોકોની સેવા કરવાનું કામ કર્યું. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કામ કરે છે. હવે આ થયા આપણા સમાજ સુધારકો. એમાં રાજા રામમોહનદાસ, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ કે વિવેકાનંદ. પણ હવે અમુક એવી સંસ્થાઓ પણ હતી જે તે ધર્મની કે જે લોકો પણ સુધારાના કામો કરતા હતા. એમાં મુસ્લિમ સમાજમાં 19મી સદીની શરૂઆતમાં જ ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના સૈયદ ઉલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં પણ સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. યાદ રાખજો મિત્રો, કોનામાંથી પ્રેરણા મેળવી છે તે. તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ પર અંગ્રેજોનું શાસન સ્થપાયું. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત કરવા અને શુદ્ધ કરવા વહાબી આંદોલન શરૂ કર્યું. તો મુસ્લિમ સમાજે પોતાના સમાજમાં વ્યાપેલા દૂષણો અને સમાજના લોકોને જાગૃત કરવા કયું આંદોલન શરૂ કર્યું છે? વહાબી આંદોલન. બરાબર યાદ રાખજો મિત્રો, તમારે આવું પરીક્ષામાં પૂછાય છે. વહાબી આંદોલન બાદ થોડાક મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. ઉલેમાઓ જે મુસલમાનોને ધાર્મિક શિક્ષણ આપતા, બરાબર, એમની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા હતા, એટલે એમને એ લાભો મળ્યા નહોતા. તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો હતો નહીં. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા. એ વખતે જ્યાં સુધી નોકરી કરી ત્યાં સુધી કંપનીને વફાદાર રહ્યા. પણ ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. તેમણે મુસલમાનોની અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું, રૂઢિચુસ્તા દૂર કરવાનો આગ્રહ કર્યો. ઈસવીસન 1870માં તહજીબ ઉલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું. ઈસવીસન 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, જે પછીથી
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય અત્યારે હાલ પણ છે મિત્રો. તેમણે અંગ્રેજી સાહિત્યને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કર્યો, મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કર્યા. તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રીઓની કેળવણીની તરફેણ કરી. એ પછી મિત્રો આવે છે શીખ સમાજ, બરાબર ધ્યાન આપજો. 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો હતો. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુ પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળા સ્થાપવામાં આવી. તો મુસ્લિમ સમાજ પછી શીખ સમાજ અને હવે આવે છે પારસી સમાજ. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોને મિત્રો બરાબર યાદ રાખજો, ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા ઈ મજદય રબન, યાદ રાખજો બી હા મિત્રો, રહનુમા ઈ મજદય રબન સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા. આ સંસ્થાએ રાષ્ટ્ર ગોપ્તા નામનું મુખપત્ર પણ શરૂ કરેલું અને પારસી સુધારણાનું આંદોલન ઝડપી બનાવેલું. કે આર કામા, બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કામ કર્યું છે. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો હતો. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ધરાવતો કાયદો ઘડ્યો હતો. હવે મહારાષ્ટ્રના એક જાણીતા સમાજ સુધારક છે જ્યોતિબા ફૂલે, બરાબર. તેમણે સ્ત્રીઓ તથા દલિતો એટલે સમાજના પીડિત એવા લોકોના પ્રશ્નો હાથમાં લીધા છે. 1857માં એમણે પૂનામાં કન્યાશાળા શરૂ કરી, વિધવાઓ ફરીથી લગ્ન કરી શકે એમાં મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે બ્રાહ્મણોનું વર્ચસ્વ વધારે હતું, એના સામે એમણે પડકાર ફેંક્યો. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. હવે છેલ્લા સમાજ સુધારક આવે છે મિત્રો ઠક્કર બાપા, બરાબર ધ્યાન રાખજો મિત્રો. ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી કામ કર્યું છે. હરિજનોના ઉત્કર્ષ માટે એમણે ખૂબ સેવા કરી છે એવું કહીએ તો ચાલે. કે તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં પણ નોંધપાત્ર ફાળો આપ્યો. અમૃતલાલ ઠક્કર એમનું નામ છે, ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. ઇજનેરીની ડિગ્રી મેળવી હતી. સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ આવતા છેવાડા એટલે જે બહુ પછવાડાના ગામો કહેવાય કે જેનો બહુ વિકાસ થયો નથી એવા લોકોને એમણે સેવા કરી. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી. એના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. ઠક્કર બાપા હમણાં તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી છોડાવવાના પ્રયત્નો કર્યા છે. ભીલોના બાળકો માટે શાળાઓ સ્થાપી, રેટીઓ કાપતા કર્યા એમને અને કુટીર ઉદ્યોગ શરૂ કર્યા, બરાબર. સમય જતાં લોકોનામાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વતંત્રતા ચળવળ તરફ વળ્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપ્યું એટલે પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં પણ નોંધપાત્ર એમ કે પ્રગતિ થઈ છે. તો આ થયા ઠક્કર બાપા અને એમણે જે સેવા કરી સમાજના પછાત પીડિત પછવાડાના લોકોની, એમાં એમને ખૂબ મોટો ફાળો આપ્યો છે. મિત્રો હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરી લઈશું, બરાબર. જો પહેલો પ્રશ્ન, આમાં જ્યાં મોટા પ્રશ્નો છે મિત્રો એ તમારે ચોપડીમાંથી જ કરવાના છે. તમે ગાઈડનો ઉપયોગ કરી શકો છો પણ ચોપડીમાં જે જે સમાજ સુધારકો વિશે આપણે ભણ્યા એમાં દરેકમાં આ જવાબો આપણને આપેલા છે, બરાબર. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા. રાજા રામમોહન રાયનો જન્મ ક્યાં થયો હતો? રાધાનગર ગામે, બરાબર. આપણને આગળ આપ્યું છે મિત્રો દરેક માહિતી તમને બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામે, પણ આપણે એકલું રાધાનગર લખીશું.
सती प्रथा पर प्रतिबंध मूकतो कायदो बीजी खाली जगह विलियम बेंटी के घड़ियों दयानंद सरस्वती खाली जगह नामना ग्रंथ की स्थापना करी तो सत्यार्थ प्रकाश बराबर। हूँ मित्रों ऑब्जेक्टिव चर्चा करूँ छूँ के प्रश्नों अपने हमें पाठ भण्या बदा तमने चौपड़ी में सरस रीते मिली रहते बराबर। चौथो प्रश्न स्वामी विवेकानंद गुरुनु नाम रामकृष्ण परमहंस। आगर पांचवी खाली जगह राष्ट्र गुप्ता नामनु सामयिक कई संस्थाएं शुरू करूँ याद रखो मित्रों राष्ट्र गुप्ता नामनु मुखपत्र कई संस्थाएं शुरू कर तो रहनुमा ई मजदय रबन याद रखो मित्रों बराबर। ए पछी तमने टूंक नोंध आपी छे ज्योतिबा फूले ठक्कर बापा स्वामी विवेकानंद अने आपणे एमां एक टूंक नोंध बीजी एड करी दईशुं दयानंद सरस्वती एटले कुल तमारे चार टूंक नोंध लखवानी छे। छेल्लो प्रश्न छे जोड़का तो ब्रह्म समाजना स्थापक छे राजा राममोहन राय आर्य समाजना स्थापक छे दयानंद सरस्वती रामकृष्ण मिशनना स्थापक छे स्वामी विवेकानंद वहाबी आंदोलन शुरू करना है सैयद अहमद खान और सैयद उल्ला पंचमहाल भील सेवा मंडल शुरू करना है ठक्कर बापा। तो आज स्वाध्याय की चर्चा एक थी चार प्रश्नों एम तीजा प्रश्न टूंगनोंद में एक तमने वधारानी टूंगनोंद आपी दयानंद सरस्वती बराबर। आ काम तमे करी लेशो बराबर काम पती गया पछी वालीनी सही करावशो।